डियर स्टूडेंट, गया लेसन में आपणे कविता में शीखी गया प्रकृति विषे सूरजदादा आव्या। आ काव्य में आपणे सूरजदादा, चांदा मामा, ताराओ, वर्षा राणी, पवनदेव, गर्मीनी राणी विषे शीख्या। हवे आजे आपणे आ नवा लेसन में लेसन नंबर 5 चतुर बीरबल एमा आपणे बीरबल अने अकबर विषे जानवाना छे। बादशाह अकबर अने बीरबल। बीरबल एक खूब ज बुद्धिशाळी व्यक्ति हता। तमे अकबर बीरबल नी वार्ताओ तो सांभळी ज हशे, एमांथी आपणे घणुं बधुं शीखवा मळे। तो बीरबल खूब ज बुद्धिशाळी अने चतुर व्यक्ति हता। एमनी पासे आवेली कोई पण समस्यानुं एवो समझदारीथी अने શાંતિથી નિરાકરણ લાવતા અને દરેક પ્રશ્નનો ઉકેલ કરતા અને ન્યાય અપાવતા। તો આવા જ ચતુર બીરબલ અને બાદશાહ અકબરની વાત આપણે આ લેસનમાં શીખવાના છે। તો બાદશાહ અકબરના દરબારમાં એક ધનિક શેઠ આવ્યા। જો આપણને એક ચિત્ર બતાવવામાં આવ્યું છે, જો અહીં આ ચિત્રમાં ત્રણ વ્યક્તિઓ બતાવવામાં આવ્યા છે। કેટલા વ્યક્તિ? ત્રણ, 1, 2 અને 3। તો આમાંથી જે સિંહાસન પર બેઠા છે, ગાદી પર, એ છે રાજા અકબર, બાદશાહ અકબર। બાદશાહ શબ્દ અકબર માટે, બાદશાહ એટલે કે રાજા, સમ્રાટ। પછી આ છે એમના દીવાનજી, ચતુર અને બુદ્ધિશાળી વ્યક્તિ બીરબલ, અને આ છે ધનિક શેઠ। તો આ ત્રણ પાત્રો આપણને અહીં રજૂ કરવામાં આવ્યા છે। તો એક ધનિક શેઠ બીરબલ રાજા અકબરના દરબારમાં આવ્યા અને ચિંતિત અવાજમાં, એટલે ખૂબ જ દુઃખી અવાજમાં શું કહ્યું? ફરિયાદ કરી। કોને? બાદશાહને, એટલે કે રાજા અકબરને। તો ફરિયાદમાં શું કરે છે ધનિક શેઠ? કે બાદશાહ, મારા ઘરમાં ચોરી થઈ છે। ચોર ઘરમાંથી ધન અને કિંમતી વસ્તુઓ ચોરી લઈને ગયા છે। એટલે શેઠે ફરિયાદ કરી, કોને? બાદશાહ અકબરને, કે મારા ઘરમાં જેટલી પણ કિંમતી વસ્તુ હતી એ બધી ચોરો ચોરી કરીને લઈ ગયા છે। ફક્ત કપડાં અને વાસણ બચ્યું છે, એના સિવાયની દરેક કિંમતી વસ્તુઓ ઘરમાંથી ચોર ચોરી ગયા। બાદશાહે ચિંતિત થઈને બીરબલને બોલાવીને સમગ્ર ઘટના કહી। બાદશાહે શું કર્યું? આ ઘટના, ચોરને પકડવા માટે કોને બોલાવ્યા? બીરબલને। જો અહીં બીરબલ, આ છે ધનિક શેઠ, અને આ રહ્યા બાદશાહ અકબર। તો બાદશાહે બીરબલને બધી ઘટના કહી અને ચોરને પકડાવવાનો આદેશ આપ્યો। આદેશ એટલે કે હુકમ કર્યો કે તારે આ રીતે ચોરને પકડાવવાનો છે। બીરબલે શેઠને બોલાવીને પૂછ્યું, તમને કોઈના પર શંકા છે? એટલે બીરબલે પહેલો પ્રશ્ન, કારણ કે કોઈ પણ ઘટનાના મૂળ સુધી, કોઈ પણ વાતના મૂળ સુધી જવા માટે આપણે પૂછપરછ કરવી પડે, ઇન્કવાયરી કરવી પડે, દરેક વસ્તુ જાણવી પડે, તો ધીમે ધીમે આપણને બધી વસ્તુઓ ખબર પડે। તમે ગભરાયા વગર મને કહો, શેઠને બીરબલની વાતથી સાંત્વના મળી। સાંત્વના એટલે આશ્વાસન મળ્યું, શાંતિ મળી। એટલે આ જે શેઠ છે તે બીરબલને શું કહે છે? જુઓ, દીવાનજી, ઘરના નોકરોએ મળીને આ કાર્ય કર્યું હોય એવું મારું અનુમાન છે, એટલે હું ધારણા કરું છું। અનુમાન એટલે ધારણા। હું ચોક્કસ એમ નથી કહેતો કે મારા ઘરના નોકરોએ ચોરી કરી છે, પણ હું ફક્ત ધારું છું, અનુમાન કરું છું। તો કેમ? બહારની વ્યક્તિને મારા ઘરની નાનામાં નાની માહિતીની ખબર ન હોય। આ નોકરો મારી ઘરે કામ કરે છે, આખો દિવસ મારા ઘરમાં રહે છે, એટલે મારા ઘરની દરેક વસ્તુઓની જાણ કોને છે? નોકરોને છે। આ તો મેં નોકરોને ચોરી કરતા જોયા નથી,
શેઠે કહ્યું. પાછા શેઠ એ પણ કહે છે કે કોઈ પણ નોકરને મેં ચોરી કરતા જોયા નથી. દિવાન બિરબલે એક યુક્તિ કરી, એક યોજના કરી. યુક્તિ એટલે યોજના કરી રચી. બિરબલે ઘરના બધા નોકરોને દરબારમાં બોલાવ્યા. અકબરના બાદશાહ અકબરના દરબારમાં જેટલા પણ નોકરો શેઠના ઘરે કામ કરતા હતા, આ આપણને આ પિક્ચરમાં બતાવ્યું છે. જુઓ આ ત્રણ શું છે, નોકરો છે. તો આ ત્રણે એમને બોલાવ્યા. બિરબલે સરખા આકારવાળી નાની નાની લાકડીઓ સિપાઈ પાસે મંગાવી. સિપાઈ એટલે કે અકબરના દરબારમાં જે સૈનિકો હતા, સૈનિક સિપાઈ સમાનાર્થી શબ્દ. લાકડીને હાથમાં લઈને મંત્ર બોલવાનો ઢોંગ કર્યો. આ ત્રણે પહેલાં તો સિપાઈ પાસે શું કર્યું, બિરબલે લાકડી મંગાવી. લાકડી આવી ગઈ પછી એ બધી લાકડી કોણે પકડી લીધી, બિરબલે. અને પછી શું કર્યું, એ ત્રણેય લાકડી પકડીને મંત્ર બોલવાનો ઢોંગ, ઢોંગ એટલે એક જાતનો ડ્રામા, નાટક કર્યો. એક એક લાકડી ત્રણેય નોકરોને આપી અને કહ્યું, આ લાકડી તમારી પાસે રાખો. જો ચિત્રમાં બતાવ્યું છે, આ ત્રણેય નોકરોના હાથમાં આપણને શું દેખાય છે, એક એક લાકડી દેખાય છે. અને લાકડીનું માપ કેવું છે, એક સરખું, કોઈ પણ લાકડી લાંબી ટૂંકી નથી. કાલ સવાર થતા મને આપજો. જે કોઈએ ચોરી કરી હશે અથવા જેની મદદે ચોરી થઈ હશે તેની લાકડી 0.5 સેન્ટીમીટર વધી જશે. જો બિરબલ કેટલા હોશિયાર છે, બુદ્ધિશાળી છે, એણે એક સરખી લાકડી મંત્ર બોલીને આપી અને પછી શું કહ્યું કે જેણે ચોરી કરી હશે તો એની લાકડી 0.5 સેન્ટીમીટર બીજા કરતાં વધી જશે. દરબારમાં નોકરોને જુદા જુદા ઓરડામાં, ઓરડા એટલે કે રૂમમાં નજરકેદ રાખવામાં આવ્યા, એટલે કે એમને મૂકવામાં આવ્યા, કશે જઈ નહીં શકે અને એમના પર નજર રાખવામાં આવી. નોકરોમાં જે નોકર ચોર હતો તેણે મનમાં વિચાર્યું, આ લાકડી 0.5 સેન્ટીમીટર વધી જશે તો હું પહેલાં જ લાકડીને 0.5 સેન્ટીમીટર કાપી નાખું. પેલાએ વિચાર્યું કે જો હું આ લાકડીને 0.5 સેન્ટીમીટર પહેલેથી જ કાપી નાખું તો રાત્રે બિરબલે મંત્ર બોલેલો છે અને લાકડી આપી છે તો આવતીકાલે વધી ગઈ, તો એટલે મેં ચોરી કરી છે તો હું પકડાઈ જઈશ. એટલા માટે એણે શું કર્યું, આજે જ હું 0.5 સેન્ટીમીટર લાકડી કાપી નાખું તો વધશે, તો પણ બીજા લોકોના, બીજા નોકરોની લાકડી સમાન જ મારી લાકડી રહેશે. જેણે ચોરી કરી હતી એ નોકરે આવું વિચાર્યું. આમ હું દિવાન બિરબલને મૂર્ખ બનાવી દઈશ. મૂર્ખ એટલે કે એને બનાવી છેતરી દઈશ. એને તેઓ મને પકડી પણ નહીં શકે આવું વિચારીને નોકરે લાકડીને 0.5 સેન્ટીમીટર કાપી નાખી. હું હમણાંથી જ કાપી નાખું તો રાત્રે લાકડી વધી જાય તો કાલે સવારે મને તકલીફ પડે નહીં અને હું પકડાઈ જાઉં નહીં. આ તો બિરબલની યુક્તિ હતી. ખરેખર તો ક્યારે પણ કોઈ લાકડી એક રાતમાં વધી શકે નહીં. છોડ હોય તો વધી શકે થોડો ઘણો, તે પણ એક રાતમાં કંઈ એકદમ વધુ પડતો વધે નહીં. પણ લાકડી કોઈ દિવસ, લાકડી, લોખંડ આવી વસ્તુ, પાઇપ છે, એવી આપોઆપ જાતે વધી શકે નહીં. બીજે દિવસે સવારે બિરબલે દરબારમાં બધા નોકરોને બોલાવ્યા. બિરબલે બધાની લાકડી તપાસી. જે ત્રણ લાકડીઓ ત્રણ નોકરોને આપી હતી એ નોકરોને બોલાવીને મંગાવી અને પછી શું કરી, એની તપાસ કરી. બિરબલે ચોરને ઓળખી લીધો, તેને એકાંતમાં લઈ જઈ આખી ઘટનાની માહિતી મેળવી. એકાંતમાં એટલે કે જે ચોરની લાકડી ટૂંકી થઈ ગઈ હતી તો બિરબલ ઓળખી ગયો કે એણે ચોરી કરી છે. શેઠના ઘરે આ જ વ્યક્તિએ ચોરી કરી છે એટલે એને એકાંતમાં લઈ ગયા. એકાંત એટલે કે એકલામાં, બધાથી અલગ. કેમ તો બિરબલ એને પૂછપરછ કરવા માંગતા હતા, એની પાસેથી બધી માહિતી મેળવવા માંગતા હતા. બિરબલે શેઠને તેમનું ધન પરત કર્યું. કેમ તો બિરબલે ચોરને પકડી પાડ્યો અને ચોર પાસેથી ચોરેલી દરેક સંપત્તિ, ધન,
સોના ચાંદી બધું જ પાછું લઈ લીધું અને શેઠને દરેક વસ્તુ પરત કરી દીધી. શેઠ ખૂબ ખુશ થઈ ગયા કે પોતાના ઘરની કિંમતી વસ્તુઓ જે ચોરાઈ ગઈ હતી તે બાદશાહ અકબર અને દીવાન બીરબલ થકી એને ફરી પાછી મળી ગઈ. ચોરને સજા ફટકારી, કેમ તેણે ખૂબ મોટો ગુનો કર્યો હતો કે જે ઘરમાં એ કામ કરતો હતો, જે ઘર થકી એને કમાણી થતી હતી, પગાર મળતો હતો, અને એવા ઘરમાં જેણે ચોરી કરી અને શેઠની સાથે એણે વફાદારી રાખી નહીં. બાદશાહ બિરબલની ચતુરાઈ પર પ્રસન્ન થયા કે બિરબલે કેટલી સરળતાથી શું કર્યું, ચોરને પકડી લીધો પોતાની બુદ્ધિ ચાતુર્યથી. આમ બાળ મિત્રો, આપણે પણ બિરબલની જેમ ચતુરાઈથી અને બુદ્ધિથી કામ લેવું જોઈએ. હંમેશા આપણા મગજનો ઉપયોગ કરીને આવેલી મુસીબતનો સામનો બુદ્ધિપૂર્વક સરળતાથી અને સમજદારીથી કરવો જોઈએ. પ્રશ્નોના ઉત્તર લખો. દરબારમાં કોણે ફરિયાદ કરી અને શું કરી? તો દરબારમાં ધનિક શેઠે ફરિયાદ કરી. શું ફરિયાદ કરી? તો ધનિક શેઠે કહ્યું કે મારા ઘરે ચોરી થઈ છે. ક્વેશ્ચન નંબર ટુ, બાદશાહે ચોરને શોધવા કોને કહ્યું? તો બાદશાહે ચોરને શોધવા દીવાન બિરબલને કહ્યું. ક્વેશ્ચન નંબર થ્રી, બિરબલે ચોરને પકડવા કઈ યુક્તિ રચી? તો બિરબલે ચોરને પકડવા ત્રણ સરખા આકાર અને માપવાળી લાકડી મંગાવી. લાકડી હાથમાં લઈ મંત્ર બોલવાનો ઢોંગ કર્યો અને કહ્યું, જેણે ચોરી કરી હશે તેની લાકડી 1/2 સેન્ટીમીટર વધી જશે. ચોરે તેની લાકડી 1/2 સેન્ટીમીટર કેમ કાપી નાખી? તો ચોરે વિચાર્યું કે આ લાકડી બિરબલે મંત્ર બોલીને આપી છે, તો હું 1/2 સેન્ટીમીટર કાપી નાખું તો સવારે મારી લાકડી પણ બીજા ચોર જેટલી જ રહે, 1/2 સેન્ટીમીટર વધી જશે, તો પણ હું જો હું હમણાંથી જ કાપી નાખું તો બીજા નોકરો જેટલી જ મારી લાકડી રહેશે. બિરબલે ચોરને કેવી રીતે પકડ્યો? તો બિરબલે પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી ચોરને પકડ્યો. ક્વેશ્ચન નંબર ટુ, કોણ બોલે છે તે લખો. વન, તમને કોઈના પર શંકા છે? આ વાક્ય કોણ બોલે છે પાઠમાં આપણે શીખી ગયા છે, તો આ વાક્ય બોલે છે બિરબલ. દીવાનજી, ઘરના નોકરોએ મળીને આ કાર્ય કર્યું એવું મારું અનુમાન છે. આ વાક્ય કોણ બોલે છે? જ્યારે બિરબલ પૂછપરછ કરે છે તો એના જવાબમાં આ વાક્ય ધનિક શેઠ બોલે છે, એટલે જવાબ શું આવશે? શેઠ. થર્ડ, આ લાકડી તમારી પાસે રાખો. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બોલે છે બિરબલ, જ્યારે ચોરોને લાકડી આપે છે ને બધાને, ત્યારે. હું દીવાન બિરબલને મૂર્ખ બનાવીશ. આ વાક્ય કોણ બોલે છે? ત્રણ નોકરોમાંથી જે નોકરે ચોરી કરી હતી તે ચોર નોકર આ વાક્ય બોલે છે. ક્વેશ્ચન નંબર થ્રી, દરેક વાક્યની નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ શોધી વાક્ય પૂરું કરો. તો ફર્સ્ટ વન, બાદશાહ પ્રસન્ન થયા કારણ કે હવે જુઓ અહીં તમને ક ખ ગ ગ ત્રણ આન્સર આપ્યા છે, એમાંથી જે સાચો હોય તે આપણે લખવાનો છે. તો શું આવશે સાચો આન્સર? તો બાદશાહ પ્રસન્ન થયા કારણ કે બિરબલની ચતુરાઈથી ખ, આ આન્સર આવશે. બિરબલની ચતુરાઈથી ચોર પકડાઈ ગયો. હવે છે બીજું, શેઠ ખૂબ દુઃખી હતા કારણ કે, તો કમાં શું છે? દુકાનમાં ચોરી થઈ હતી, ખ દરબારમાં ચોરી થઈ હતી, ગ રાજ્યમાં ચોરી થઈ હતી, અને ગ ઘરમાં ચોરી થઈ હતી. તો ચોરી ક્યાં થઈ હતી? ઘરમાં ચોરી થઈ હતી, બરાબર. તો સાચો જવાબ આવશે. હવે આવે છે વાત વાક્યની,
શબ્દની મદદથી વાક્ય બનાવો. તો આ વાક્ય આપણે સરળતાથી બનાવી શકીએ કારણ કે લેસનમાં જ ઘણા બધા વાક્યો આવી જાય છે. તો પહેલું છે ચતુર. તો પાઠમાં જ આપણે કોના વિશે શીખ્યા? બીરબલ વિશે. તો બીરબલ ખૂબ જ ચતુર હતો. બીજું છે ધનિક શેઠ. તો શેઠ ધનિક હતા. થર્ડ છે ચોર. તો ગામમાં ચોર ચોરી કરતા પકડાયો. ચાર પ્રસન્ન. તો આપણે હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. હવે આવે છે ક્વેશ્ચન નંબર 5. નીચેના વાક્યમાં જોડણી ફરીથી સુધારીને લખો. તો આપણને જે આખું વાક્ય આપ્યું છે તો એ વાક્યમાં જુઓ. ફર્સ્ટ વન, બીરબલ ચતુર માણસ હતા. તો આમાં શું ભૂલ છે? તો ચતુરમાં આપણને અહીંયા દીર્ઘઉ આપેલું છે પણ એકચ્યુઅલી શું આવે? તો ચતુર, ચતુર આ રીતે લખાશે. એટલે ફરી પાછું વાક્ય આપણે સુધારીને લખવાનું છે. બીરબલ ખૂબ જ ચતુર હતો. બીજું, આ લકાડી તમારી પાસે રાખો. રખો, રખો આપેલું છે બરાબર. તો આમાં ત્રણ ભૂલ છે. એક તો લકાડી, તમારી અને રખો. તો લકાડીની જગ્યાએ શું આવશે? લાકડી. ત્યાર પછી આવશે તમારીમાં હસવાઈ આપી છે તો હસવાઈની જગ્યાએ આપણે શું કરવાનું છે? દીર્ઘઈ. તો તમારી આ રીતે લખાશે તમારી. અને ત્યાર પછી આપ્યું છે રખો, તેની જગ્યાએ શું લખાશે? રાખો. તો આ રીતે આપણે કરેક્શન કરવાનું છે. થર્ડ, મને નાકોર પર શકા છે. તો નાકોર નહીં આવશે, નાકોરની જગ્યાએ શું આવશે? ન કર, મને ન કર. ત્યાર પછી શકા, શકાની જગ્યાએ સસલાનો શ આપ્યો છે એની જગ્યાએ મીંડાવાળો શ, શ શરબતનો શ, અનુસ્વર શંકા. આ રીતે કરેક્શન થશે. હવે આવે છે વર્ણ વિચ્છેદ. તો ગયા લેસનમાં આપણે વર્ણ વિચ્છેદમાં ઉ, નાનો ઉ એટલે હ્રસ્વ ઉ વિશે શીખી ગયા. હવે આ લેસનમાં આપણે આપણો મોટો ઉ એટલે દીર્ઘ ઉ, બરોબર, તો આની માત્રાને આપણે છૂટી પાડવાની છે. તો પહેલું છે કઈ રીતે થશે? ચૂપ છે. તો ચૂપમાં સૌ પ્રથમ ચ, હવે ચ ને દીર્ઘ ઉ છે, દીર્ઘ ઉ એ કોની માત્રા? ઉની માત્રા, એટલે ઉ ચુ પ આ રીતે થશે. પછી બીજું આવશે ખૂટલ. તો ખૂટલમાં ખ, ખ ને દીર્ઘ ઉ છે એટલે ખ પ્લસ ઉ. ત્યારબાદ ટ, ટ ની સાથે કયો સ્વર? અ. અને પ્લસ લ, અને લ ની સાથે પણ અ સ્વર, બરોબર. હવે આવશે કપૂર. તો કપૂરમાં ક પ્લસ અ, પ, પ ને દીર્ઘ ઉ પુ છે તો આવશે ઉ. ર પ્લસ અ, આ રીતે વર્ણ વિચ્છેદ થશે. હવે આવે તરબૂચ. તો ત પ્લસ અ પ્લસ ર, ર ની સાથે પણ અ. હવે બ, તો બ ને દીર્ઘ ઉ બુ એટલે બ સાથે ઉ, બ પ્લસ ઉ. અને ચ પ્લસ અ, આ રીતે વર્ણ વિચ્છેદ થશે. હવે આવશે ગુગળ. તો ગ ને દીર્ઘ ઉ ગુ છે એટલે ગ પ્લસ ઉ પ્લસ
ग प्लस अ प्लस अड प्लस अ। तो आ रीते तमारू वर्ण विच्छेद थशे। हवे आवे छे भाषा प्रयोग। तो गया लेसन में आपणे श्र श्र श्रवण श्र श्र श्रावण श्र श्र श्रमण श्र विषे शीखी गया। तो आ श्र कयो जोड़क्षरोनो हतो आपणे शीखी गया छे। तो आ मींडावाळो श अने र नो बनेलो हतो श्र। आपणे उच्चार करिए तो अभी बने श पण संभळाय अने र पण संभळाय। હવે આવે છે બીજો જોડાક્ષર નવો, તો એ કયો છે? ક્ષ, ક્ષ ક્ષત્રિય ન ક્ષ। તો આ ક્ષ જ્યારે બોલીએ છીએ ત્યારે જ્યારે આપણે ઉચ્ચાર કરીએ ત્યારે આપણે બોલતાની સાથે આપણને ક પણ સંભળાય અને શ પણ સંભળાય, એટલે ક પ્લસ શ। તો કયો જોડાક્ષર બને? ક્ષ ક્ષત્રિય ન ક્ષ। હવે એના આપણને શું આપ્યા છે? શબ્દો આપ્યા છે જે આપણે વાંચવાના છે। તો પહેલો આપ્યો છે ક્ષણ, ક્ષત, ક્ષત્રિય, ક્ષમા, ક્ષાત્ર, ક્ષીણ, ક્ષુધા, ક્ષેત્ર, ક્ષોભ અને શોભ, બરોબર। હવે આવે છે ક્વેશ્ચન નંબર 9, શબ્દ રમત। તો શબ્દની શરૂઆત વર્ણ ચ થી કરવી, કયા વર્ણથી કરવી? ચ થી। તો આપણને 1 2 3 4 વાક્ય આપ્યા છે તો એના આન્સર આપણે લખવાના છે, બરોબર। તો પહેલું છે ગુજરાતી મૂળાક્ષરોનો 5મો વ્યંજન। તો 5મો પહેલો કયો? ક, બીજો ખ, ત્રીજો ગ, ચોથો ઘ અને 5મો કયો? ચ ચકલી ન ચ। તો અહીંયા આવશે ચ। બીજું, પક્ષીઓ માટેના અનાજ દાણા, તો એને શું કહેવાય? પક્ષીઓ જે ચણે એને, તો ચણ, શું આન્સર આવશે? ચણ। ત્રીજું, બુદ્ધિશાળી વ્યક્તિ, આ પાઠમાં જ આપણે શીખી ગયા અને પાઠનું ટાઇટલ એટલે કે હેડિંગ જ છે, શું છે? ચતુર, ચતુર એટલે બુદ્ધિશાળી વ્યક્તિ। ચોથું છે સોટી વાગે તો શું આવશે? ચમ ચમ। તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે। અસાઇનમેન્ટમાંથી તમારે દરેક પ્રશ્નો કોપી કરીને લખવાના રહેશે, ક્વેશ્ચન આન્સર, વાક્ય કોણ બોલે છે, ખરો વિકલ્પ, શબ્દ બનાવો, શબ્દની મદદથી વાક્ય બનાવો, જોડણી ફરીથી સુધારો, વર્ણ વિચ્છેદ કરો અને શબ્દ રમત। તો અસાઇનમેન્ટમાં જે કંઈ આપ્યું હોય એ તમારે સેમ કોપી કરીને નોટબુકમાં લખવાનું રહેશે।